ઉપલેટામાં વેપારીઓ દ્વારા ઉલટી ગંગા। કોરોનાના સંક્રમણને કારણે સમય ઘટાડવાને બદલે વધારાયો। ઉપલેટા કોરોના વાયરસના સંક્રમણથી બચવા સરકાર દ્વારા મહિના સુધી સતત લોકડાઉન કરી રોગથી બચવા પ્રયાસો થઈ રહ્યા છે। ત્યારે શહેરમાં કોરોનાને કાબુ રાખવા વેપારીઓ ઉલટી ગંગા જોવા મળી છે। વેપારીઓ દ્વારા સમય ઘટાડવાને બદલે સમય વધારવા પ્રબુદ્ધ નાગરિકો વિચારકારી થઈ ગયા છે। મામલતદારની હાજરીમાં 2 દિવસ પહેલા ચેમ્બરના આગેવાનની મીટિંગ મળી હતી। તેઓ શહેરના છેલ્લા 8 દિવસમાં કોરોના વાયરસના કેસો ઝડપથી પસરી રહ્યા છે। હાલ તાલુકામાં 47 જેટલા કેસો નોંધાતા સરકારી તંત્ર ફડફડી ઉઠ્યું હતું। અનલોક 2 ચાલી રહ્યું છે ત્યારે વેપારીઓ સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી ધંધા ચાલુ રાખતા, પણ કોરોના કેસ વધતા તંત્ર બોલાબોલી મીટિંગ। વેપારીઓને પોતાના ધંધા રોજગાર ખુલ્લા રાખવા મામલતદારને જણાવેલ કે હાલ સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી ધંધા ખુલ્લા રહેશે અને માણસોની ભીડ રહેશે। આને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું જળવાતું નથી। જો સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી ધંધા ખુલ્લા રહે તો માણસની ભીડ ઓછી થાય તેવું કારણ દર્શાવી અનલોક 1 નો ફાયદો ઉઠાવી પોતાના વેપાર ધંધાના રાત 8 વાગ્યા સુધી ચાલુ રાખવા માંગણી દોરાવી હતી। તંત્રએ વેપારીઓ સ્વૈચ્છિક બંધમાં વધારો કરી અમુક ધંધા અને થોડાક કલાકો जो व्यापार खुला रहे तो ते हेतुथी मीटिंग बोलावे, पण चेम्बर ऑफ कॉमर्स ना આગેવાનોને કોરોના અટકાવવા માટે ઉલટી ગંગા વહેવાતા પ્રબુદ્ધ નાગરિકોનું આશ્ચર્ય સર્જાયું હતું। જ્યારે હાલ સરકાર દ્વારા અનલોક 2 ચાલી રહ્યું છે ત્યારે તંત્રમાં હાથ બંધાયેલો છે। તંત્ર દ્વારા વેપારીઓ ઉપર કોઈ દબાણ કરી શકતું નથી। ત્યારે હાલ તો કોરોનાને અટકાવવા માટે શહેરમાં સખત લોકડાઉનની ખાસ જરૂરિયાત છે, પણ વેપારીઓને પોતાના ધંધા રોજગાર કોરોનાની પરવા કર્યા વગર ખુલ્લા રાખવા છે। વેપારીઓ જો જણાવ્યા પ્રમાણે ટાઈમમાં વધારો તો લોકોની ભીડ ઘટી શકે છે, પણ બજારોમાં ટાઈમ ટેબલ વધતા ગામડાઓ તેમજ શહેરની ભીડ વધુ જોવા મળી રહી છે। ત્યારે પ્રબુદ્ધ નાગરિકોનો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અહેવાલ વિપુલ ધામેચા, ઉપલેટા।